नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। વડોદરા શહેરમાં આવેલ વર્ષો જૂના ધુંડીરાજ ગણપતિ મંદિરની એક મુલાકાત લીધી હતી। આ મંદિર ગુજરાતના સૌથી જૂના ગણેશ મંદિરોમાંનું એક ગણેશ મંદિર છે અને ભીડભાડવાળા વિસ્તારની મધ્યમાં આવેલું હોવા છતાં પણ તેમાં શાંતિ અને એકાંતની ભાવના છે। આ મંદિરમાં દરરોજ સ્થાનિક અને બહારથી આવનાર લોકો તેમના પોતાના ભગવાન વિઘ્નહર્તાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે પહોંચતા હોય છે। આ ધુંડીરાજ ગણેશજીનું મંદિર ફક્ત વડોદરા માટે જ નહીં પરંતુ વિશ્વમાં અદ્ભુત નજરાણું કહેવાય છે, જે લોકોને આકર્ષિત કરે છે। આ મંદિર લગભગ 250-300 વર્ષ પહેલું જૂનું છે। આજે લગભગ 7મી પેઢી ચાલુ છે, પણ છતાંય અહીંથી એક કાંકરું પણ હલ્યું નથી એવી રીતે આ બંધારણ બંધેલું છે। અને તે વખતે વડોદરામાં એવા લોકો હતા કે એ કે અમે અહીંયા રાત દિવસ મહેનત કરીશું અને મંદિર બંધાવીશું, અમને ખાલી ખાવા પીવાનું અપાય, અહીંયા જ અમે રહીશું મંદિર બનતા સુધી। એવી રીતે તે સહકારથી આ મંદિર બનેલું છે। અને મુખ્ય વાત તો એ છે કે આની જે ધુંડીરાજ ગણપતિ મંદિર છે, આ ધુંડીરાજ ગણપતિ મંદિરનું જે રોજે દર્શન કરે એને અષ્ટવિનાયક યાત્રા ફળે એવી રીતે આ એક લખેલું છે, અને એ સફળ થાય છે। અને બીજી વાત તો એ છે કે અહીં બધી જગ્યાએ આપણે ગણેશ દાદાની આપણે મૂર્તિ જોઈએ તો એમાં આશીર્વાદનો હાથ હોય છે, પણ અહીંયા એટલી પવિત્રતા અને શાંતતા છે કે ગણપતિ દાદા ખુદ જ કહે છે કે તમે રક્ષા તમે જાતે કરી શકો છો। અને અહીંયા આવ્યા પછી ગમે એટલો તમને દુઃખ હોય તો પણ 10-15 મિનિટમાં તમારું દુઃખ હલકું હળવાશ થઈ જાય, એવી રીતે અહીંયા એક અનુભૂતિ થાય છે। ગીરદી હોય છે તો પણ બધાને પ્રસાદ અહીંયા મંગળવારે ચોથના દિવસે બધાને પ્રસાદ મળે છે, અને જાતે ત્યાં આરતી મૂકીને આરતી લઈએ, પ્રસાદ લઈએ, સંપન્ન થઈએ। અને કેટલાક લોકો માન્યતા માટે પણ અહીંયા આવે છે કે અમને કંઈ આપવું છે, કે અમારે કંઈ માન્યતા પૂરી થઈ ગઈ એટલે અમને કંઈ આપવું છે, એટલે એ રીતે તમે જે માન્યું હશે તે આપી શકો છો। અમારી તરફથી કોઈ તમને કે આ આપો કે પેલી આપો કશું કહેવામાં આવતું નથી, એમની રીતે કે અમારી માન્યતા પૂરી થઈ ગઈ આ દાદાને ચડાવજો, એટલે રીતે એના કપડાં પણ આવે છે, ઘરેણા પણ આવે છે, એટલે એમને જે માન્યતા પ્રમાણે હોય એ પ્રમાણે લોકો આપી જાય છે અને અમે ચડાવીએ છીએ। અને દાદા હમણાં બહુ જ ખુશ છે અને એમની સદા દૃષ્ટિ અમારા કૃપા દૃષ્ટિ રહે, કાયમ માટે રહે, અને અમારી સાથે બધા દર્શનાર્થી આવે એના માટે પણ રહે એવું અમે પ્રાર્થના ઈચ્છીએ। આ ગણપતિનું મંદિર ગાયકવાડી શાસનનું મંદિર છે અને ગાયકવાડ વખતથી આખું ઊભું થયેલું છે, અને ગાયકવાડ સરકાર ખૂબ પ્રજાપ્રેમી પ્લસ ધાર્મિક બહુ હતા, એટલે એમણે આવા વડોદરામાં ઘણા મંદિરો બનાવ્યા છે, એમાંનું આ એક મંદિર છે। આર્કિયોલોજી અને આર્કિટેક્ટની ડિઝાઇન પ્રમાણે એટલું આબેહૂબ બનાવેલું છે કે આજે પણ MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સો અહીંયા એના માટે અભ્યાસ કરવાને, સ્ટડી કરવાને, નિરીક્ષણ કરવા આવે છે। લગભગ મારા અંદાજ પ્રમાણે 270 વર્ષ જૂનું આ મંદિર છે, અને મેરાણના ગણપતિ એમ કહેવાય, ધુંડીરાજ ગણપતિ એવું નામ છે આનું। આ મંદિરની વિશેષતા છે કે અહીંયા સ્વામિનારાયણ ભગવાને જ્યારે અહીંયા સૌથી પહેલા અહીંયા મંદિર બનાવ્યું, અહીં વડોદરામાં આવ્યા હતા, ત્યારે ગાયકવાડ સરકારના જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે એક મહાપુરુષ, જે દિવ્ય સંત કહેવાય, સદગુરુ શ્રી ગોપાળન સ્વામી, જેમણે સાળંગપુરમાં હનુમાનજી પધરાયા, એ ગોપાળન સ્વામી સંતો સાથે અહીંયા બાજુમાં મહાદેવ તળાવ છે એમાં સ્નાન કરવા આવતા અને અહીંયા દર્શન કરવા આવતા, અને જ્યારે પ્રથમવાર ગોપાળન સ્વામી અહીંયા આવ્યા ત્યારે ગણપતિને સુંઢમાં કમળ હતું, એ કમળ એમણે સુંઢ લાંબી કરીને ગોપાળન સ્વામીને આપ્યું હતું, એટલે ગોપાળન સ્વામી નિત્ય પ્રત્યે અહીંયા દર્શન કરવા આવતા, એને સંતો પણ અહીંયા દર્શન કરવા આવતા, એવું પવિત્ર અને બહુ સરસ મંદિર છે। અને આજે પણ એની જાળવણી અને પવિત્રતાથી એકદમ સેવા અહીંયા થાય છે, અને એનું રાખરખાવ પણ એકદમ પવિત્રતાથી, ધાર્મિક વિધિથી જ થાય છે। यहाँ पे आप देखेंगे तो फाउंटेन है, ऐसा कहा जाता है कि ये फाउंटेन जो है इसके नीचे पहले खजाना जब आक्रमण हुआ करता था
उस दौरान खजाना इसमें छुपाया जाता था, ऐसा मतलब ऐसे बोलते हैं। बाकी बाहर एक चूहा भी है, साथ में कुबेर लक्ष्मी की मूर्ति भी है, ये सब अच्छा लगता है। और जब दोपहर में आएंगे, आपको तो पता है बड़ोदरा में धूप कितनी तेज होती है, हम जब पहले आए थे तो यहाँ पे बहुत ज्यादा धूप थी, मंदिर के अंदर आए तो ऐसा लग रहा था कि हम एसी में बैठे हैं। और फिर लोगों की जो श्रद्धा है उसका तो जवाब ही नहीं है। हम निपाणी कर्नाटक से है, तो मेरी बेटी को यहाँ पेंटिंग के लिए एडमिशन मिल गया है एमएसयू में, तो इसके लिए हम आए हैं। वो पढ़ती रहती है तो हमें जो फ्री टाइम रहता है हम दोनों थोड़ा बड़ौदा में घूम के देख लेते हैं, पुराने आर्किटेक्चर और कल्चर के बारे में जान।